हेलो एवरीवन, नमस्कार। आप सबनु स्वागत छे हैरी सर इंग्लिश चैनल नी अंदर। आज दोस्तों तमारी समक्ष लईने आवी रह्यो छुं यूनिट टेस्ट 4 जे ऑक्टोबर 2020 एमां धोरण 11 कॉमर्स अने आर्ट्स, फरी एक वार धोरण 11 कॉमर्स अने आर्ट्स एमां अंग्रेजी विषयनुं जे छे ते पेपर सोल्यूशनुं तमारी समक्ष लईने आवी रह्यो छुं। जो આગળના વિડીયોમાં તમે કોઈ ભણવાનું ચૂકી ગયા હોય, રિપોર્ટ, ઈમેલ, તો એ તમે મારી ચેનલ પર જઈને ભણી શકો છો। તો વધારે વાર નહીં કરીએ, ચાલો શરૂ કરીએ। ધોરણ 11 કોમર્સ યુનિટ ટેસ્ટ 4 ચતુર્થ એકમ કસોટી ઓક્ટોબર 2020નું પેપર સોલ્યુશન। પહેલું છે દોસ્તો, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું છે, વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ નેવર ગો અવે। આપણે ગોળી એવું લઈએ છીએ કે આપણો જે દુખાવો છે એ નહીં જાય, તો દોસ્તો આ ખોટું છે। આપણે એવું માનીને ગોળી લઈએ છીએ કે આપણી બીમારી જતી રહેશે, પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે। પહેલામાં આવશે ફોલ્સ। નંબર 2 છે, યોગ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ। યોગ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ માટે સારો છે, 100% સાચી વાત છે, જવાબમાં આવશે ટ્રુ। નંબર 3 છે, વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ। આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ અને ભાગ્યે જ આપણી પાસે જે છે એનાથી સંતોષ માનીએ છીએ, સાચી વાત છે ટ્રુ। ત્યારબાદ છે દોસ્તો, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। પહેલું છે એન્ઝાયટી, એમાં ઓપ્શનમાં છે સેડનેસ, હેપીનેસ, વરી અને વેલબીંગ। તો સાચો જવાબ છે વરી, એટલે કે ચિંતિત। ત્યારબાદ છે વાઇટેલિટી, એના ઓપ્શન્સ છે વીકનેસ, સ્ટ્રેન્થ, ફેટનેસ અને થિનનેસ। તો જવાબમાં આવશે સ્ટ્રેન્થ, મજબૂતી। પ્રોલોંગ, લંબાવવું, એમાં છે ડિક્રીઝ, એક્સટેન્ડ, વીકન અને ઇમ્પ્રૂવ। તો જવાબમાં આવશે એક્સટેન્ડ, એટલે લંબાવવું। તો નંબર 4 છે વરી, નંબર 5 છે સ્ટ્રેન્થ અને નંબર 6 છે એક્સટેન્ડ। ત્યારબાદ છે દોસ્તો આગળ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ। યોગ્ય ફંક્શન પસંદ કરી યોગ્ય વાક્યને નીચે લખો। નંબર 7 છે, વોટ અ હોરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, તો કેવું હોરિબલ એક્સિડન્ટ હતું, તો એ એક્સક્લેમેશન, આશ્ચર્યનો ભાવ દર્શાવે છે, જવાબમાં આવશે એક્સક્લેમેશન। નંબર 8 છે, ઇફ યુ હેડ ડન યોગ યુ વુડ નોટ હેવ સફર્ડ મોર, જો તમે યોગ કર્યા હોત તો તમારે બહુ પીડા ન થઈ હોત। તો છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ। ત્યારબાદ નંબર 9 છે, હી વિલ આઈધર સીટ ઇન ધ ક્લાસ ઓર સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ। તો અહીંયા આઈધર ઓર છે જે ચોઈસ બતાવે છે, જવાબમાં આવશે એક્સપ્રેસિંગ ચોઈસ। નંબર 10 છે, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ હી ટુક પાર્ટ ઇન સ્પોર્ટ્સ કોમ્પિટિશન, એટલે કે ખરાબ તબિયત હોવા છતાં તેણે સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો, વિરોધી ભાવ દર્શાવે છે, જવાબમાં આવશે કોન્ટ્રાસ્ટ। આગળ જઈએ દોસ્તો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન્ડ વર્ડ્સ ફ્રેઝિસ એઝ ધેર આન્સર। અહીંયા જે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે દોસ્તો, પહેલું છે બ્રિજેશ ઇઝ હોસ્પિટલાઇઝ ફોર સમ સિવિયર ડાયટરી પ્રોબ્લેમ્સ, ફોરવાળા જે શબ્દો છે તો એ વાયથી શરૂ થતું હોય છે, જવાબમાં આવશે ઓપ્શન બી, વાય ઇઝ બ્રિજેશ હોસ્પિટલાઇઝ, શા માટે બ્રિજેશ છે અને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો। હુ છે વ્યક્તિ માટે આવે, વેન એટલે સમય બતાવે, વોટ એટલે શું એક કર્મ બતાવે, તો અહીંયા જવાબ આવશે સી। નંબર 12 છે, અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન, ફિઝિકલ ડિસીઝ જે છે એ ઇમોશન્સને ડિસ્ટર્બ કરે છે, એટલે શું કરે છે, વોટ ડઝ અ ફિઝિકલ ડિસીઝ ડુ, કર્મ માટે પૂછેલું છે કે ફિઝિકલ ડિસીઝ શું કરે છે, તો 12માં જવાબ આવશે એ। ત્યારબાદ સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ફકરો વાંચી અને સવાલના જવાબ લખો। આયુર્વેદ જે ચોથો પાઠ છે એના છે સવાલ, વોટ ડઝ આયુર્વેદ ટીચર્સ, આયુર્વેદ આપણને શું શીખવે છે, તો તમે જોશો તો જે પહેલી જ લાઇનમાં છે, આયુર્વેદ ટીચિસ અસ હાર્મની વિથ નેચર, સિમ્પલિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ, સ્વસ્થ રહેવા માટેની જે ચાવી, સંતોષ એ શીખવે છે। ક્વેશ્ચન નંબર 14 છે, વાય ડઝ આયુર્વેદ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, તેના જવાબમાં આવશે આયુર્વેદ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, શા માટે, ટુ ઓવરકમ અવર સાયકોલોજી પ્રોબ્લેમ્સ પરમનન્ટલી, આપણા જે માનસિક સમસ્યાઓ જે છે એ કાયમી તેના પર કાબૂ મેળવવા માટે એ શીખવે છે, ત્રીજી લાઇનમાં આપેલું છે। આગળ જઈએ દોસ્તો, યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ વાળો છે, તો વોટ ઇઝ યોગ, યોગ શું છે,
तो योग इज अ होलिस्टिक एक्सरसाइज, बराबर। पाछळनी लाइन तमारे उमेरवी होय तो तमे उमेरी शको छो, देट प्रोवाइड्स फिजिकल मेंटल एज वेल एज स्पिरिच्युअल बेनिफिट्स। क्वेश्चन नंबर 16 छे, व्हाट आर द बेनिफिट्स ऑफ योग, योगना फायदा शू छे। तो योग प्रोवाइड्स फिजिकल मेंटल एज वेल एज स्पिरिच्युअल बेनिफिट्स, जे छे आखो फकरो जे छे एज आवी जाय छे। इट प्रोवाइड्स वर्कआउट फॉर द मसल्स, इट ऑल्सो बेनिफिट्स जॉइंट्स लेगमेंट्स एंड द स्केलेटल सिस्टम बाय इम्प्रूविंग फ्लेक्सिबिलिटी एंड बैलेंस। इट इज गुड फॉर हार्ट एंड स्टिम्युलेट्स द कार्डियोवास्क्युलर सिस्टम। इट ऑक्सीजनेट्स द ब्लड एंड हेल्प्स स्ट्रेंथन द हार्ट। चलो अभी की दोस्तों यहाँ आगे जाइए दोस्तों, सेक्शन सी, रीड द फॉलोइंग पैसेज एंड आंसर द क्वेश्चंस। फकरो वाँची ने सवाल लखो, जो तुम्हारे जो फ्लेमिंगो छे सप्लिमेंटेशन एनो अहीं छे फकरो। व्हाट वॉज आइडिया ऑफ जॉन रॉबलिंग, रॉबलिंग नो आइडिया शू हतो, तो एनो जवाब छे द आइडिया ऑफ जॉन रॉबलिंग वॉज टू बिल्ड अ स्पेक्टेक्युलर, स्पेक्टेक्युलर एटले वेरी इम्प्रेसिव ब्रिज कनेक्टिंग न्यूयॉर्क विद द लॉन्ग आइलैंड, એટલે કે લોંગ આઇલેન્ડ સાથે બહુ જે બ્રિજ જે છે એ જોડવાનો હતો। ક્વેશ્ચન નંબર 18, વોટ ડીડ ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ સે અબાઉટ રોબલિંગ્સ આઈડિયા, બ્રિજ બિલ્ડિંગના એક્સપર્ટ છે એમને રોબલિંગના આઈડિયા વિશે શું કહ્યું, તો ધ બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ સેડ દેટ રોબલિંગ્સ આઈડિયા દેટ ઇટ વોઝ એન ઇમ્પોસિબલ ફિટ એન્ડ ટોલ્ડ રોબલિંગ ટુ ફોરગેટ ધ આઈડિયા, ભાઈ આના વિશે જે છે એ ભૂલી જા વિચારવાનું। दे अल्सो सेड देट, तेमणे ए पण कह्युं के इट जस्ट कूड नॉट बी डन, ए थई शके तेम नथी एंड वॉज नॉट प्रेक्टिकल, आ कंई व्यवहारु नथी, नकारी दीधो एनो आइडिया। आगळ जे दोस्तों, कस्टमर सर्विस केन यू इंस्टॉल लव, जे तमारे ध्रोण 12 अंदर पहेलो पाठ आवे छे ए आ फ्लेमिंगोमां आपेलो छे। CSR એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે। વોટ ડઝ CSR એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આઝ ધ કસ્ટમર, જો તમે ફકરોમાં ધ્યાનથી વાંચી લેશો તો તમને ખ્યાલ આવશે। CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ડઝ વત આસ્ક, એટલે આસ્ક કસ્ટમર્સ ટુ ઇન્સ્ટોલ લવ, અને લવ ઇન્સ્ટોલ કરવાનું કહે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20, વોટ ડઝ CSR એડવાઇઝ કસ્ટમર, CSR એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ શું સલાહ આપે છે, તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એડવાઇઝ કસ્ટમર ટુ ઓપન હર હાર્ટ, અહીંયા હિયર લખાઈ ગયું છે, ઓપન હર હાર્ટ આવશે દોસ્તો, એ તમે સુધારી નાખશો એ તમને ખ્યાલ આવી જશે, પાછળ ટી ઉમેરવાનો છે ખાલી। ત્યારબાદ છે દોસ્તો સેક્શન ડી, એમાં છે ઈમેલ છે કે રાજેન્દ્ર પટેલ ઇઝ રિસીવ્ડ અ પેર ઓફ સ્પોર્ટ શૂઝ ફ્રોમ ફ્લિપકાર્ટ વિચ ઇઝ નોટ પ્રોપર, સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ ટુ ફ્લિપકાર્ટ ડોટ। આ ઈમેલ છે, આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, પણ અત્યારે અહીંયા એના અથવામાં એક રિપોર્ટ પણ છે, પ્રિપેર અ રિપોર્ટ અબાઉટ ધ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ, તો એ રિપોર્ટ જે છે એની લિંક પણ અહીંયા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તમે ત્યાંથી એ રિપોર્ટનો અભ્યાસ કરી શકો છો। આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે, જો વિડીયો તમને ગમ્યો હોય આપણી ચેનલને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ, જય હિન્દ।